हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग एवरीबडी। सौ प्रथम तो धरण दस की अंदर तमे काल नो थोड़ो प्लानिंग आपने जे शुरुआत में कर्यु ए बधु तमे जोई चुक्या छो। थोड़ीक टेन्सेस ने प्रेक्टिस करी लीधी हशे। तो हवे पछीना जे विभागनी अंदर आपणे अत्यारे टेक्स्टनी अंदर जई रह्या छे। टेक्स्टनी अंदर जे पार्ट जे छे यूनिट तमारू पहलू, आ यूनिटनी अंदर अगेन्स्ट द ऑड्स एवुं नाम छे। एनो अर्थ एवो थाय के विघ्नोनी सामे। हवे घणी वखत केवुं होय के आपणे विघ्नो आवता होय तो आपणे डरीने बेसी जता होईए, अथवा तो આપણે ટૂંકમાં હથિયાર હેઠા મૂકી દેતા હોય એવું કહી શકાય। પણ અહીંયા આગળ જે વાત છે એ એવી કંઈક વાત છે કે જેની અંદર દરેક વખતે જે માનવી છે એ સારી રીતે બહાર આવ્યા છે। કહેવાનો અર્થ એવો છે કે એ વિઘ્નોને પાર કરી ગયા છે। ઘણી વખત આપણને એવું લાગે કે ભાઈ ઘણી બધી અડચણો છે, આમ હોય તો હું આમ કરીશ, પણ એમાં આપણે કંઈ કામ કરી નથી શકતા હોતા। એની સામે આ યુનિટની અંદર આપણે એ વ્યવસ્થિત રીતે સમજી શકીએ એમ છે। વિદ્યાર્થી, આ યુનિટ વનની અંદર ત્રણ વિભાગ આપવામાં આવ્યા છે। આ ત્રણે ત્રણ વિભાગમાં અલગ અલગ સિચ્યુએશન આધારિત તમને એક નાની એવી સ્ટોરીથી એક મેસેજ પાસ કરવામાં આવ્યો છે, એને આપણે સમજીએ એની પહેલાં અત્યારે આપણે એક વ્યક્તિ છે કે જેને ટૂંકમાં માઉન્ટેન મેન તરીકે ઓળખાય છે, અને એ વ્યક્તિ જે છે એની એક પ્રી સ્ટોરી છે। એટલે કે એની અંદર આપણે આ પાઠ શરૂ કરીએ એની પહેલાં ટૂંકમાં એને આપણે સમજીએ। નામ છે એનું દશરથ માંઝી। હવે દશરથ માંઝી જે છે એ ધનબાદની અંદર કોલ માઇન્સ એટલે કે કોલસાની જે ખાણ છે ત્યાં આગળ કામ કરતો હતો। હવે એની માટે એની પત્ની જે છે ફાલ્ગુની દેવી એ ટિફિન લઈને જતા હતા, અને એ દરમિયાન એનો અકસ્માતે પગ લપસ્યો અને એના કારણે એને ખૂબ મોટી ઈજા થઈ। આ ઈજાના પરિણામે એને તાત્કાલિક દવાખાને શિફ્ટ કરવાના હતા, પરંતુ બન્યું એવું કે વચ્ચે એક પહાડ આવતો હતો। હવે એ પહાડ જે છે એની પડખે થઈને પસાર થવાતું હતું। હવે એ જે પહાડ જે છે એને ઉપરથી કે એને અંદરથી કોઈ રસ્તો નહોતો કે જેના કારણે કમસે કમ 55 કિલોમીટર ફરીને ત્યાં જવું પડતું હતું। પરિણામે સમયસર એને ફાલ્ગુની દેવી છે એને સારવાર ન મળી, એના પરિણામે એનું મૃત્યુ થયું। અને આ પરિસ્થિતિએ દશરથ માંઝી જે છે એને અંદરથી હચમચાવી નાખ્યું અને એણે નક્કી કર્યું કે હું આ પહાડ વચ્ચે થઈને એક રસ્તો કરીશ। હવે વિચારો, અત્યાર સુધી કોઈ ગવર્મેન્ટ એવું વિચાર્યું નહોતું એવું આ દશરથ માંઝી વિચારે છે। અને પહાડ કાપવો એ એક વ્યક્તિની તો કોઈ વાત નથી, પણ આ વ્યક્તિ એક જુદી જ માટીનો ઘડાયેલો હતો અને એણે કરી દેખાડ્યું। વિદ્યાર્થી મિત્રો, 22 વર્ષ સુધી એણે કામ કર્યું અને એનું લોખંડ જેવું મનોબળ અને બહુ જ દઢ નિશ્ચય સાથે એણે કામ કર્યું। 22 વર્ષમાં કેટલા વખત એવું હશે કે એને એવું થયું હશે કે લાવો મૂકી દઉં, આ મારું ક્યાં કામ છે, પણ એણે દઢ નિશ્ચય સાથે કામ પૂરું કર્યું અને એ 55 કિલોમીટરનો રસ્તો 15 કિલોમીટરમાં થઈને રહ્યો। એટલા માટે બધાને ખૂબ જ આશ્ચર્ય સાથે આનંદ પણ થયો, એને માઉન્ટેન મેનનું બિરુદ આપવામાં આવ્યું અને બિહાર સરકારે એને 2006ની અંદર ટૂંકમાં નોમિનેટ કરવા માટે પદ્મશ્રી એવોર્ડ માટે મૂક્યો અને એને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યો। પણ ઘટના એવી પણ છે કે એ જ્યારે ટૂંકમાં એના નામે પિક્ચર બનવાનું આવ્યું, જ્યારે એને ખ્યાતિ પામવાનો સમય આવ્યો, તેની મૃત્યુશૈયા પર હતો અને ત્યારે એણે મૃત્યુશૈયા ઉપરથી એની અંગૂઠાની છાપ આપી। પણ એ એટલું બધું સારું કરતો ગયો કે ઘણા માણસો જે છે એનો બેનિફિટ થશે અને એને ખૂબ એનો લાભ થશે। આવી એક પ્રી સ્ટોરી એટલા માટે હતી મિત્રો કે જેનેથી હવે આપણે જે સ્ટોરી સમજવાની છે ને આપણે બહુ આસાનીથી સમજી શકશું। હા વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે એ જ કરવા જઈ રહ્યા છીએ અને આપણે એ પ્રી સ્ટોરીનું કામ જે છે હવે શરૂ કરીએ છીએ।
આપવા પ્રેસ્ટોરનું કામ પૂરું કરીએ છીએ અને હવે પછી આપણું જે લેસન છે એ શરૂ કરીએ છીએ. અને આપણું પહેલું જે સ્ટોરી છે અગેન્સ્ટ ધ ઓડ્સ, એની અંદર અગેન્સ્ટ ધ ઓડ્સની અંદર પહેલી જે સ્ટોરી છે એ આપણે આપી છે ટ્રેક્સ ટુ તાજનગર. હવે ટ્રેક્સ ટુ તાજનગર જે છે, ટ્રેક્સ એટલે રેલવેના પાટા અને તાજનગર એ સિટીનું નામ છે. હવે એ તાજનગરમાં રેલવેના પાટા એવું ગુજરાતી થાય, પણ વિચારો કે એવું કાંઈક છે તો એની પાછળ કાંઈક સ્ટોરી સરસ હશે. તો ચાલો જોઈએ શું છે એમાં. ફોર 25 યર્સ રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગોરેગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. હવે 25 એટલે કે 25 વર્ષથી તાજનગરના જે રહેવાસીઓ છે, ગુરુગ્રામના ત્યાં નજીક ગુરુગ્રામ પડતું હતું, એ લોકો લોબીડ ફોર અ રેલવે સ્ટેશન. એ લોકો સતત એક માંગ કરતા હતા, એક ડિમાન્ડ કરતા હતા કે ભાઈ અમને રેલવે સ્ટેશન અમારા ગામની અંદર આપો. વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. હવે એ ડિમાન્ડ એની સંતોષાય નહીં, ઘણો લાંબો ટાઈમ એણે ડિમાન્ડ ચાલુ રાખી 25 વર્ષ સુધી, પણ ત્યાં સુધી જ્યારે ન સંતોષાય ત્યારે આ વાત એણે પોતાના હાથ પર લીધી. ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઇન ઓન ધેર ઓન. પુલ્ડ ઇન એટલે એકઠું કરવું, કલેક્ટ કરવું. એણે 21 લાખ રૂપિયા ભેગા કર્યા ગામડાના બધા લોકોએ, ગ્રામવાસીઓએ, અને ત્યાં આગળ એક રેલવે સ્ટેશન પોતાની જાતે બાંધ્યું. એના ગામ માટે પોતે જ મહેનત કરી પૈસા એકઠા કરીને એણે એ ત્યાં આગળ બાંધ્યું. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. મોટા ભાગના 3000 પીપલ એટલે કે 3000 લોકો જે છે લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, કે જે ત્યાં આગળ બધા રહેતા હતા 3000 એ મોટાભાગના કે કોણ હતા, ફાર્મર્સ હતા, એટલે કે ખેડૂત હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ એ લોકોની તીવ્ર ઈચ્છા હતી, બર્નિંગ ડિઝાયરનો અર્થ થાય તીવ્ર ઈચ્છા હોય કે ભાઈ આપણા ગામની અંદર એક સ્ટેશન હોવું જોઈએ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, અને દરેક જણે પોતાની કેપેસિટી મુજબ દાન આપ્યું, કન્ટ્રીબ્યુટ કર્યું એમાં, રેંગિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75000 રૂપીઝ. દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. હવે આ બધા એકઠા કરતાં કરતાં એણે 3000થી માંડીને આમ જોવા જાવ તો 75000 રૂપીઝ સુધીનું દાન અલગ અલગ વ્યક્તિ આપ્યું. કોઈ એવું નહીં કે ભાઈ તે 3 આપ્યું તો હું 3000 આપું કે હું 5 આપું કે એવું નહીં. નાનામાં નાનો વ્યક્તિ તે 3000 અપાયા તો એટલા આપ્યા, અને મોટા વ્યક્તિ કે જેણે 75000ને સહાય થઈ શકે એમ હતી, એણે 75000 એણે એકઠા કર્યા, દાન આપ્યું. વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, અને આ પૈસાથી 2008ની અંદર આ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ શરૂ થયું. સેડ રણજીતસિંહ અ ફોર્મર વિલેજ સરપંચ. આ વાત જે છે એ અગાઉના એક સરપંચ રણજીતસિંહે પણ અમને કહી, એવું પાઠની અંદર અહીંયા નિર્દેશિત કર્યું છે. ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવા. હવે મોટાભાગના લોકો છે એને ક્યાં તો ગુરુગ્રામ, દિલ્હી અથવા તો રેવાડ જવું પડતું હતું. ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ, કેટલાક વિદ્યાર્થીઓને કે જેને કોલેજ જવાનું હોય. ટિલ નાવ વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. ક્યાં તો હાલીમંડી અથવા તો પાટલી અમારે ટ્રેન પકડવા જવું પડે. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર, અને આ બંને સ્ટેશન છે એ તાજનગરથી 6 કિલોમીટરના અંતરે. વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ જો પાટાઓ જો આપણા ગામમાંથી પસાર થતા હોય તો અહીંયા એક રેલવે સ્ટેશન બની જાય તો આપણે આ પરિસ્થિતિનું નિવારણ થઈ શકે. બટ દેટ ડીડન્ટ હેપન, પણ એવું બન્યું નહીં. સો વી રેઇઝ ધ ડિમાન્ડ ઇન 1982.
એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. એટલે અમે 1982થી ડિમાન્ડ શરૂ કરી અને સતત કીધે રાખ્યું ભાઈ આની જરૂરિયાત છે, તમે આનું કાંઈક કામ વિચાર. સો ફાઇન ટોલ્ડ અસ દેટ દે ડીડ નોટ હેવ ફંડ્સ, પણ તેણે બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ દેટ, પણ રેલવેવાળાએ શું કીધું, દે ડીડ નોટ હેવ ફંડ્સ, કે એમની પાસે પૈસા નથી, ફંડ છે નહીં આની માટે. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. એટલે અમે અમારું નિયતિ, અમારું નસીબ ખુદ ઘડવાનું નક્કી કર્યું. શેડ હુકમચંદ અ મેમ્બર ઓફ ધ કમિટી, એટલે મેમ્બર ઓફ કમિટીમાં જે હુકમચંદ નામનો વ્યક્તિ છે એણે અમને આ વાત કહી. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008 સેઇંગ દેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્સ એન્ડ વિથ ધેર ઓન મની. એના પરિણામે ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008 2008ની અંદર એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. રિઝોલ્યુશનનો અર્થ મિત્ર ઠરાવ થાય છે. સીઈંગ દેટ એવું કહેતા, સિન્સ ધ રેલવે વોઝ નોટ સિન્સ ટુ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, સિન્સ એટલે અહીંયા કારણ કે રેલવે સ્ટેશન આપણી માટે શક્તિ નથી ધરાવતું સ્ટેશન બાંધી આપવા માટે, તો ધે વુડ ડુ ઇટ ફોર ધેમ સેલ્સ, તો તે બધા ભેગા થઈને એમની માટે રેલવે સ્ટેશન બાંધશે એન્ડ વિથ ધેર ઓન મની, અને પોતાના જ પૈસાથી બાંધશે. સૂન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ્ડ એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. તરત જ 11 મેમ્બરની એક ટીમ રચાઈ અને ટીમે પૈસા એકઠા કરવાનું કામ શરૂ કરી દીધું. ઓન 7 January 2010 એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન્સ. અને આના પ્રયત્નના પરિણામે 7 January 2010 રોજ એક એવું રેલવે સ્ટેશન શરૂ થયું, ઓપરેટ કરવાનું શરૂ થયું કે જ્યાં આગળ એક પણ રૂપિયો ગવર્મેન્ટે નહોતો આપ્યો, એ ગ્રામવાસીઓની પોતાની જ મહેનત હતી. જોઈને વિદ્યાર્થી મિત્રો, અગેન્સ્ટ ધ ઓડ્સ વિઘ્નો સામે લડવાની ટેવ પાડવી જોઈએ. આપણે પણ અત્યારે ચાલી રહેલા જે વિઘ્નો છે એને પાર પાડીશું, એવું આ પાઠમાંથી આપણને પણ સમજ મળે છે. તો અત્યારે આપણે એવું કહી શકીએ કે આ એક ભાગ છે, એના આધારે તો તમને એક શોર્ટ નોટ આપીશ અને થોડાક સવાલ આપીશ જે તમારે લેસનમાં કરવાના છે. આની પછીના જે બે વિભાગ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.